વરસાદના રેડ એલર્ટને લઈને કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે. જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો રેડ એલર્ટ આપતા કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે. જૂનાગઢ 26, 27, 28 જિલ્લામાં ભારે વરસાદ રહેશે. છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. જિલ્લામાં અત્યાર સુધી 132% વરસાદ થઈ ચૂક્યો છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર સચેત અધિકારીઓને હેડક્વાર્ટરમાં રહેવા સૂચના આપવામાં આવી છે. જૂનાગઢ વાસીઓને કામ વગર બહાર ન નીકળવા પણ વિનંતી કરાઈ છે. જૂનાગઢમાં 26 થી 28 જિલ્લામાં વરસાદના રેડ એલર્ટને લઈ કલેક્ટરનું નિવેદન. હવામાન વિભાગ દ્વારા 26, 27 અને 28 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યની સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ રેડ એલર્ટના અનુસંધાને જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. આથી જિલ્લાના તમામ નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે આ રેડ એલર્ટને ધ્યાને રાખી સાવચેતી રાખવી અને બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે ખાસ વિનંતી છે. જિલ્લામાં અત્યાર સુધીની આ સિઝનમાં 132% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને આ વરસાદ જે છે એ સાર્વત્રિક તમામ તાલુકામાં નોંધાયો છે. જિલ્લામાં અત્યારે જોવા જઈએ તો છેલ્લા 48 કલાકમાં વરસાદ નહિવત જેવો ગણી શકાય, પરંતુ હવે જે 3 દિવસ છે એમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આને ધ્યાને લઈ અને જિલ્લાનું વહીવટીતંત્ર અત્યારે સચેત છે. જિલ્લાના તમામ સંબંધિત અધિકારીઓ જે હેડક્વાર્ટરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે